7.5 પ્રાણીઓનું વર્ગીકરણ. તો પ્રાણીઓનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવ્યું છે? કે એમની શરીરરચનાને આધારે. આપણે જોઈએ તો પ્રાણીઓમાં માછલીઓ આવે, પશુઓ આવે, પક્ષી આવે, માનવ આવે, નાના જીવડા આવે, દેડકો આવે, કીટકો આવે, તે બધાની શરીરરચના છે એ જુદી જુદી હોય છે. તો એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો એક વર્ગીકરણ બે ભાગ પડે, પછી એની અંદરથી બીજા ત્રણ, પછી એમાંથી આ રીતે આગળ ભાગ પડે છે. તો આપણે સમજી લઈએ ટૂંકમાં કઈ રીતે છે, અને પછી એ વિગતવાર આગળ આપેલું છે. તો પહેલું છે કોષસ્તરીય આયોજન અને પેશીસ્તરીય આયોજન. તો કોષસ્તરીય એટલે કે ખૂબ નાના સજીવ હશે, કોષોના સમૂહથી પેશી બને, પેશીના સમૂહથી અંગ બને, અને અંગના સમૂહથી શરીર બને. તો કોષસ્તરીય આયોજન છે એટલે કે ખૂબ નાના જીવ હશે, અને એમાં એક પહેલું આપ્યું છે છિદ્રકાય. તેમની શરીરરચના છે એ છિદ્રોવાળી હોય છે, અને ઉદાહરણ છે પોરીફેરા. તો પહેલું આપેલું છે, તો પહેલું તમને આકૃતિ પણ બતાવી દઉં કઈ રીતની આકૃતિ છે. આ છિદ્રકાય આના ત્રણ એના ઉદાહરણ આપ્યા છે, યુપ્લેક, ક્ટેલિયા, સાયકોન અને સ્પોન્જિલા. આ છિદ્રકાય પ્રાણી છે, એમાં શરીરમાં છિદ્રો જોવા મળે છે. પછી બીજું છે પેશી સ્તરીય આયોજન, એટલે કે શરીર એમનું થોડું જટિલ હોય અને વધારે આગળ હોય, એમાં અવયવો પણ વધારે હોય. એ રીતે એને વિભાજન પાડ્યું છે ત્રણમાં, દેહ કોષ્ઠીને આધારે. દેહ કોષ્ઠી એટલે કે આપણા શરીર અંદર જે જઠર હોય છે, તે જે જગ્યાઓ છે ખાલી જગ્યા, તો એને આધારે પાડ્યું છે. તો દેહ કોષ્ઠ એનું બીજું નામ આપ્યું છે પ્રકરણમાં, શરીર ગુહા કે દેહ ગુહા. ગુહા એટલે કે ગુફા જેવું કહીએ, ગુહાનો બીજો એક મતલબ થાય ગુફા, એટલે કે અંદર જગ્યા હોવી. આપણે ગુફા એટલે કેવી, એક બખોલ જેવી હોય એ રીતે. પહેલું ઉદાહરણ છે અધિસ્તર અને કોષ્ટીય સ્તર વચ્ચે દેહ ગુહા હોતી નથી, એટલે દેહ ગુહા બિલકુલ નથી હોતી. એનું ઉદાહરણ આપ્યું છે કોષ્ટાંત્રી, પૃથુકૃમિ. બરાબર, તેનું છે ડાબા જમણી સમાન હોય છે સંરચના. તેની આકૃતિ જોઈ લઈએ પૃથુકૃમિની, તો આ રીતની આપેલી છે પૃથુકૃમિ. તો પ્લેનેરિયા છે તો એનો ડાબો ભાગ અને જમણો ભાગ એ બંને એક સમાન છે, વચ્ચેથી એક આપણે લાઈન દોરીએ તો ડાબા જમણી સમાન આવે. એના પછી છે કૂટ દેહ કોષ્ઠ, એટલે કે થોડા પ્રમાણમાં હોવું. તેનું ઉદાહરણ છે સૂત્રકૃમિ, એટલે કે પરોપજીવી કરમિયા. તો કરમિયા જે આપણા શરીરમાં પેટમાં પડે તો શું કરે, આપણા પેટમાંથી એ શોષણ મેળવે. બરાબર, નાના છોકરામાં વધારે થાય છે, ગળ્યું ખાતા એમને વધારે છે, તે પરોપજીવી હોય છે, એટલે કે આપણા શરીરમાંથી જે ખાધેલું હોય છે ગળપણ એમાંથી એ પોષણ મેળવે. તો આપણે કરમિયાની દવા ખાઈએ છીએ પછી એ મટી જાય. તો કરમિયા છે એ જીવ જ છે એક, તે સૂત્રકૃમિ હોય એમાં કૂટ દેહ કોષ્ઠી હોય છે. તેની આકૃતિ છે આ જોઈ લઈએ, આ કરમિ, આ માદા અને નર, અને બુકે રેરિયા ગોળકૃમિ સૂત્રકૃમિ. એટલે કે આમાં શરીર ગુહા હોય છે આભાસી, પણ સંપૂર્ણપણે નથી હોતી એ રીતની હોય છે. એના પછી છે દેહ કોષ્ઠી, એટલે કે આમાં શરીર ગુહા હોવી, દેહ કોષ્ઠી હોવું. તો એના બે ભાગ પડે છે, કે ભ્રૂણની વૃદ્ધિ દરમિયાન એક કોષમાંથી મધ્ય ગર્ભસ્તરના કોષો વિકસે છે. ભ્રૂણ એટલે કે માદા અને નર ભેગા થઈને જે આગળ સંતતિ ઉત્પન્ન થાય બાળક, બરાબર, તો એનો જે શરૂઆતનો વિકાસનો તબક્કો હોય છે, જે રીતે આપણે પુરુષ અને સ્ત્રી વચ્ચે જે છે, તો જે છોકરું પેદા થાય બરાબર, તો એના જે શરૂઆતનો તબક્કો હોય છે એમાંય ભ્રૂણ હોય છે, એમાંથી એ બાળક બને. તો જે શરૂઆતનો તબક્કો છે એ ભ્રૂણ, તે ભ્રૂણની વૃદ્ધિ દરમિયાન એક કોષમાંથી મધ્ય ગર્ભસ્તરના કોષો વિકસે છે. તો એના ઉદાહરણ આપ્યા છે, એમાં ત્રણ ભાગ પડે છે, નુપુરક એટલે કે એનેલિડા, એમાં આપણે અળસિયું કહીએ જે જમીનમાં જોવા મળે નાના નાના, પછી છે સંધિપાદ, માખી, કાન ખજૂરો. તો એમાં ખાસિયત શું છે કે એમાં યુગ્મ ઉપાંગો હોય છે, એટલે કે બે હોય છે, જે રીતે બે પાંખો હોવી, બે પગ હોવા, આમ જોડીમાં હોવા. જે કાન ખજૂરો હોય છે તો એમને જોઈએ તો બે પગ હોય આગળ પાછળ, એ રીતે ડાબી બાજુના પાંચ પગ તો જમણી બાજુના પાંચ પગ, એ રીતે બે ઉપાંગો હોય છે, યુગ્મ ઉપાંગો. માખીમાં પણ એવું, કાન ખજૂરો. એના પછી ત્રીજું આપે છે મૃદુકાય, તેમાં શું હોય છે, મૃદુ પગ હોય છે પ્રચલન માટે, એટલે એના પગ હોય છે એ મૃદુ પગ હોય છે,
એનું ઉદાહરણ આપ્યું છે ઓક્ટોપસ, જે દરિયાઈ પ્રાણી છે, તેને 8 પગ હોય છે, તેના જે પગ છે એને હલનચલન દ્વારા જાય, આપણા જેવા પગ નથી હોતા, થોડા અલગ પ્રકારના પગ હોય છે. પછી બીજું છે દેહકોષ્ઠીમાં, બીજું અર્ધગર્ભ સ્તરમાંથી દેહકોષનું નિર્માણ કોથળી રૂપે થાય છે, એટલે કે જઠરમાં આવી જે કોથળી હોય છે એ રીતનું દેહકોષ્ઠ, એમાં છે મેરુદંડના આધારે પડે છે. મેરુદંડ શું છે? લાકડી જેવી લાંબી રચના જે પૃષ્ઠભાગે જોવા મળે. તો આપણે શરીર છે તો આપણે પાછળમાં એક કરોડસ્તંભ જોવા મળે, તો એક મેરુદંડ છે. એ રીતે બધા ઘણા બધા પ્રાણીઓમાં જોવા મળે, દેડકો છે, પછી પંખ પક્ષીઓ છે, તેમજ શરીરનો વચ્ચેનો જે ભાગ હોય છે પાછળ પૃષ્ઠમાં, તે એક મેરુદંડ જોવા મળે, લાંબી લાકડી જેવી રચના અહીંયા જોવો, એકદમ વચ્ચેના ભાગમાં બધામાં હોય, તો મેરુદંડના આધારે વર્ગીકરણ પાડ્યું છે. તો અમેરુદંડી એટલે કે જેમાં મેરુદંડની ગેરહાજરી છે, જેમાં છે જ નહીં, પણ એમાં દેહકોષ્ઠ છે કોથળી રૂપે. તેમાં આપ્યું છે સૂળત્વચી, એ દરિયાઈ પ્રાણીઓમાં જોવા મળે છે આ અમેરુદંડી, અને છે તારા માછલી, એક માછલી છે એનો આકાર તારા જેવો હોય છે, એટલે એને તારા માછલી કહે, તારાનો આકાર આ રીતનો હોય છે, તે માછલીનો પણ આકાર એવો જ હોય છે. પછી છે કે મેરુદંડી એટલે કે એમાં મેરુદંડની હાજરી, તેમાં આપણું પહેલું ઉદાહરણ આવશે આપણે પોતે જ માનો, એમાં મેરુદંડ ધારી, એમાંથી બે વર્ગ પડે છે. તો મેરુદંડ છે એ જીવનની દરેક અવસ્થામાં હો અને અમુક અવસ્થામાં હો, તો પહેલું શું એમાં બે ભાગ પડે છે કે જીવનની ડીંભાવસ્થા સુધી જ મેરુદંડ હોય છે, એના પછી એ રહેતો નથી, અને બીજો ભાગ કે એમાં મેરુદંડ હંમેશા રહે છે, પણ એનું વર્ગ કરોડસમમાં રૂપાંતર થઈ જાય, એટલે આપણે પાછળ જોઈએ કરોડ જે કહીએ છીએ બરાબર, એ તો મેરુદંડમાંથી એક કરોડસમ થઈ જાય. તો પહેલું છે જીવનની બધી જ અવસ્થામાં મેરુદંડ હાજર રહેતો નથી, માત્ર ડીંભાવસ્થા સુધી મેરુદંડ હાજર હોય, પરંતુ તે ઘણા પ્રાથમિક છે. તેનું ઉદાહરણ છે પ્રમેરુદંડી, પોટો કોડેટા, અને બીજું છે પુખ્તમાં મેરુદંડનું કરોડસ્તંભ કે પૃષ્ઠવંશમાં રૂપાંતરણ થાય છે. તેમાં છે પૃષ્ઠવંશી, એમાં 5 ભાગ પાડ્યા છે બરાબર છે. તો આ ખૂબ સરળ છે સમજવા માટે. તો પહેલું કયું આપ્યું છે? માછલી. પછી દેડકો, જે ઉભયજીવી છે જે પાણી અને જમીન બંને પર રહી શકે. પછી છે સરીસૃપ, એમાં નાગ, કાચબો, એમાં રુધિર ઠંડુ હોય છે. પછી છે વિહગ એટલે કે ચકલીઓ એટલે કે પક્ષીઓ, કબૂતર, તો રુધિર ગરમ હોય છે. અને છેલ્લું છે સસ્તન, જેમાં આપણે આવીએ માણસ, તેમાં રુધિર ઉષ્ણ પણ હોય ગરમ પણ, એટલે ગરમ રુધિર હોય છે. એની ત્વચા પર વાળ હોય અને તેલી ગ્રંથિ, એટલે આપણી ત્વચા પર તેલી ગ્રંથિ હોય છે, વાળ હોય છે. તો એના બીજા ઉદાહરણમાં જોઈએ તો બિલાડી છે. આ 5 ભાગ જોઈ લઈએ મેરુદંડીમાં. તો પહેલું છે માછલીઓ, તો બાહ્ય કંકાલ ભીંગડાનું બનેલું, અંત કંકાલ અસ્થિ કે કાસ્થિનું બનેલું, અને શ્વાસોશ્વાસ ઝાલરો દ્વારા થાય. તો માછલી છે એમાં આપણે જેવી રીતે નાક નથી હોતું, તો એમનામાં કેવું હોય છે કે ચૂઈ હોય છે અવયવ, એની અંદર ઝાલરો હોય છે, તેના દ્વારા પાણીમાંનો ઓક્સિજન, ઓગળેલો ઓક્સિજન જાય શ્વાસ માટે. બાહ્ય કંકાલ ભીંગડાનું હોય છે, અને અંત કંકાલ અસ્થિ કે કાસ્થિનું, જે આપણે કાનમાં જે અસ્થિ ને કાસ્થિ છે, હાડકા અને આપણે જે પોચો ભાગ કહીએ કાનમાં છે એક કાસ્થિ છે, એનું બનેલું હોય છે. માછલી, તો માછલીનો આકાર ત્રાકાકાર હોય છે, એટલે કે આગળ અને પાછળ સોય જેવો અને વચ્ચે જાડ, એટલે એને તરવામાં સરળતા રહે છે. આપણે હોડીનો પણ આકાર આ જ રીતનો જ હોય છે, અને ઈંડા આપે છે માછલી. બીજું છે ઉભયજીવી, તો ડીંબાવસ્થાએ ઝાલરો, પુખ્ત અવસ્થાએ ફેફસા દ્વારા શ્લેષ્મી ત્વચા. તો દેડકો છે તેમાં ઝાલરો પણ હોય છે, એ પાણીમાં પણ રહી શકે છે અને જમીનમાં પણ રહી શકે છે, એટલે ઝાલરો અને ફેફસા બંને હોય છે. તો પાણી અને જમીન બંને જગ્યાએ રહી શકે ઉભયજીવી. ઉદાહરણ છે દેડકો અને ઈંડા આપે છે. એના પછી છે સરીસૃપ, તો બાહ્ય કંકાલ ભીંગડાયુક્ત, પાણીની બહાર ઈંડા મૂકે, તો નાક છે, કાચબો છે, તો ઈંડા પાણીની બહાર મૂકે, એનું રુધિર ઠંડુ હોય છે અને ઈંડા આપે. એના પછી છે છેલ્લું આ પક્ષીઓ છે વિહગ, તો બાહ્ય કંકાલ પીંછાનું બનેલું હોય છે, તો પંખીઓ હોય છે પક્ષીઓ, તો એના બહારના ભાગમાં પીંછા હોય છે બરાબર, પાંખો હોય છે, મોરના પાંખો હોય, મોરના સરસ રંગબેરંગી પીંછા હોય,
તો બધા જ પક્ષીઓને પીંછા હોય. પાણીની બહાર ઈંડા મૂકે, તે ઈંડા માળામાં મૂકે, ઉડવાની ક્ષમતા ધરાવે છે તો પક્ષીઓ પાંખોથી ઉડી શકે છે. એમનું રુધિર ગરમ હોય છે, પક્ષીઓ ઈંડા મૂકે. ઉદાહરણ છે કબૂતર, ચકલી, બગલો, કાગડો, બરાબર બધા આવી જશે. છેલ્લું છે સસ્તન, તો બાહ્ય કંકાલ વાળનું. તો આપણા શરીરમાં બહારની બાજુ જે રૂંવાટી હોય છે જોઈએ તો, બરાબર તે વાળ હોય છે. મુખ્યત્વે બચ્ચાને જન્મ આપે, એટલે કે અમુક અમુક કોઈક જ હશે જે ઈંડા મૂકતા હશે, બાકી મોટાભાગના બચ્ચાને જન્મ. તેમનું છે ઉષ્ણ કે ગરમ રુધિર. લોહી છે ગરમ હોય છે, એટલે કે તાપમાન વધારે હોય. ઉદાહરણ છે માણસ, બિલાડી. તો ખાસિયત શું છે કે એમના ત્વચા પર વાળ હોય છે અને તેલી ગ્રંથિઓ હોય છે. તેલી ગ્રંથિ એટલે આપણે જે પરસેવો થાય છે તે તેલી ગ્રંથિઓના લીધે થાય છે, જે ચામડી પર હોય છે. તો આ થઈ ગયું પ્રાણીઓનું વર્ગીકરણ. તો હવે દરેક વિષય અમુક અમુક વિષય ડિટેલમાં આપેલું છે આકૃતિ સાથે, તો એ આગળ આપણે જોઈશું.